गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सेंट जेवियर स्कूल ना ई क्लास में हूँ जिज्ञा जेठवा आप सब हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप विषय जीवन मूल्यों में पाठ 11 मारा मित्रों विषय पुनरावर्तन करीशू। आग आप पाठ 11 विषय अभ्यास कर चूक्या छे, आज आप पुनरावर्तन करीशू। तो तमे तमारी पाठ्यपुस्तकना पाना नंबर 24 खोलो अने मारी साथे अभ्यास करो मारा मित्रों। जो पाठ 11 मारा मित्रों। विद्यार्थी मित्रों, आ पाठनी शुरुआत करता पहला हूँ एम कहीश कि तमारा केटला बधा मित्रों छे, तो तमे कहेशो ने कि मारा घणा बधा मित्रों छे। तो चालो आ बाळक शुं कही रह्यो छे तेना विशे आपणे जाणीए। शाळामां मारा घणा बधा मित्रों छे, अमे धोरण 1 માં ભણીએ છીએ। આ વિદ્યાર્થી પણ તમારા જેમ ધોરણ 1 માં અભ્યાસ કરી રહ્યો છે। અમે ઘણી બધી રમતો રમીએ છીએ, એટલે કે તે તેના મિત્રો સાથે ઘણી બધી રમત રમે છે। અમે ફૂટબોલ અને ક્રિકેટ પણ રમીએ છીએ। તે શું કહે છે કે તે ફૂટબોલ અને ક્રિકેટ પણ રમે છે, શાળામાં તેના ઘણા બધા મિત્રો છે। આગળ શું કહે છે, અમે કોઈ દિવસ છેતરપિંડી કરતા નથી। અગાઉ પણ મેં તમને પાઠ જ્યારે સમજાવ્યો હતો ત્યારે કહ્યું હતું કે છેતરપિંડી એટલે શું, તો કોઈ સાથે ચીટિંગ કરવી, ખોટી રીતે જીત બતાવવી, તેને શું કહેવામાં આવે છે, છેતરપિંડી। સારા છોકરા અને છોકરીઓ કોઈ દિવસ છેતરપિંડી કરતા નથી, એને સારા છોકરા અને છોકરીઓ કોઈ દિવસ છેતરપિંડી એટલે કે ચીટિંગ કે ખોટું બોલતા નથી। જુઓ અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, બંને મિત્રો રમત રમી રહ્યા છે, પણ એ લોકો કોઈ દિવસ છેતરપિંડી કરતા નથી, સારી રીતે ઝઘડો કર્યા વગર રમે છે। આગળ જોઈએ, જો હવે આ કોનું ચિત્ર છે, બગીચામાં લપસણી ખાય છે ને, કોઈ વાર અમે બગીચામાં જઈએ છીએ, બાળક શું કહે છે કે અમે બધા મળીને કોઈક વાર બગીચામાં જઈએ છીએ, અમે હિંચકા પર રમીએ અને લપસણી પર પણ રમીએ। આ બાળક કહે છે કે અમે લપસણીમાં પણ રમીએ અને હિંચકામાં પણ રમીએ છીએ। અમે કોઈ દિવસ ઝઘડતા નથી, આ બધા આપણા મિત્રો હોય તો આપણે કોઈ દિવસ ઝઘડો કરવો જોઈએ ના, સારા બાળકો કોઈ દિવસ ઝઘડતા નથી, એટલે આપણે પણ કોઈ દિવસ ઝઘડો કરવો જોઈએ નહીં। એટલે આ બાળક એમ કહેતું મારા મિત્રો, આ પાઠનું નામ શું હતું, મારા મિત્રો, પાઠ 11 હે ને, પાઠ 11નું નામ શું હતું, મારા મિત્રો, તેણે તેના મિત્રો વિશે કહ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આપણને એનાથી શું શીખવા મળ્યું કે આપણે પણ આપણા મિત્રો સાથે હળી મળીને રહેવું જોઈએ હે ના, એના સાથે ચીટિંગ કર્યા વગર, ઝઘડો કર્યા વગર રમવું જોઈએ હે ને, અને સાથે મળીને રમવું જોઈએ અને કોઈ દિવસ ઝઘડો કરવો જોઈએ નહીં। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ। તમારા કેટલા મિત્રો છે, તો મારા ઘણા બધા મિત્રો છે। તમને કઈ રમત રમવાનું ગમે છે, હવે તમને જે રમત રમવાનું ગમતું હોય ત્યાં લખવાનું છે। મને ક્રિકેટ રમવાનું ગમે છે। રમત રમતી વખતે તમે છેતરપિંડી કરો છો એટલે ખોટું કરો છો ના, રમત રમતી વખતે અમે છેતરપિંડી કરતા નથી। આગળ ખરા ખોટા જોઈએ, સાચું વાક્ય હોય તો સાચું અને ખોટું વાક્ય હોય તો ખોટું। બધા છોકરાઓને રમવાનું ગમે છે ને, હા સાચું, બધા છોકરાઓને ક્રિકેટ રમવાનું ગમે છે, હા સાચું, જ્યારે પણ હું રમું મારી જ જીત થવી જોઈએ, એવું જરૂરી છે નથી ને, તો શું આવશે વાક્ય, ખોટું, સારા છોકરાઓ કોઈ દિવસ ઝઘડતા નથી, શું આવશે, સાચું। હા, અહીં તમને હોમવર્ક આપવામાં આવ્યું છે, હોમવર્ક છે તમારા પ્રિય મિત્રોના નામ લખો, હવે જે તમારા પ્રિય મિત્ર હોય તેનું નામ તમને અહીં 2 લખવાનું છે। હવે એમાં લખવાનું છે કે તમને તમારા પ્રિય મિત્રો શા માટે ગમે છે, તો મારો પ્રિય મિત્ર મારી સાથે રોજ રમવા આવે છે તેથી તે મને ગમે છે। મને મારા પ્રિય મિત્રો ગમે છે કારણ કે તે ક્યારેય મારી સાથે ઝઘડો કરતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ તમને તમારી પાઠ્યપુસ્તકમાં અને રફ નોટમાં સુંદર અક્ષરે લખવાનું છે। જો જીવન મૂલ્યની પાકી નોટમાં તમે ના સ્વાધ્યાય લખ્યું હોય તો તમે આ સ્વાધ્યાય લખી લેજો અને સરસ રીતે પરીક્ષાની તૈયારી કરજો। થેન્ક યુ।